चुकादा पर मोहर पर आखरे समाज में परिवर्तन क्यारे? मीना जगताप पासे जाइए। मीनाबेन आप शू कहशो, परिवर्तन की जरूर जरूर थी वर्ताई रही है, क्यारे आवी शके आवुं परिवर्तन समाज में? परिवर्तन एक एवी वस्तु छे देखाय देखाती नथी, ए तमारा आचरण में आवी रह्यु छे। કિરીટભાઈ જેમ વાત કરી એમ શિક્ષણ જે છે, શિક્ષણને એમને બહુ ભાર આપ્યો કે શિક્ષણમાં એવા પ્રકારનો કોર્સ અને એવા પ્રકારનું કેરિક્યુલમ દાખલ કરીએ કે વિદ્યાર્થીઓમાં મૂલ્યોનું ઘડતર થાય। આજે જે શિક્ષણ છે એમાં ક્યાંય એવું નથી, મૂલ્યોનું ઘડતર નથી થતું એવું નથી। એટલે પરિવર્તન જે છે એ કોઈ એક જ જે એજન્સી છે એ એજન્સી દ્વારા નહીં આવે, મલ્ટીપલ જે આખી આ બધી એની સાથે સંકળાયેલી જે બાબતો છે એ દરેકમાં દરેક તંત્રમાં, કેમ કે આજે એક એક પણ એવું તંત્ર નથી કે જે સ્ત્રીઓ માટે સેન્સિટિવ હોય। તમે પોલીસ તંત્ર લઈ લો, તમે ન્યાય તંત્ર લઈ લો, તમે સરકારી કોઈ તંત્ર લઈ લો, શિક્ષણ સંસ્થાઓ લઈ લો કે કોઈ પણ તમે સંસ્થાઓ લઈ લો, આજે ત્યાં સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓ માટેની જે આખી દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિ જે છે એ ખૂબ જ આપણે કહી શકાય કે એમને બહુ હલકી કક્ષાના ગણતા એવા પ્રકારની છે, જ્યાં એમની સાથે અત્યાચાર થાય છે અને સહન કરે છે અને અવાજ નથી ઉઠાવતી ત્યાં સુધી સારું છે, પણ જે દિવસે એમણે અવાજ ઉઠાવ્યો એટલે આખા તમામ પ્રકારના જે તંત્રો છે એની પર તૂટી પડે છે। એટલે પરિવર્તન દ્રષ્ટિકોણ બદલાવો જરૂરી છે, દ્રષ્ટિકોણ બદલાવો આ દરેક સંસ્થાઓમાં આવવો જોઈએ। મારે એવું કેવું છે કે આ બધું બરોબર છે, આ બી એક મલ્ટીપ્રોંગ સ્ટ્રેટેજી, આપણે એક સ્ટ્રેટેજી પર કામ નહીં કરી શકશું, એટલે આજે મલ્ટીપ્રોંગ સ્ટ્રેટેજી છે, સમાજનું પર્સપેક્ટિવ દ્રષ્ટિકોણ એ બધું। બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ છે જે આઈ ઓલવેઝ ટોક ઓફ ફાયર ફાઇટિંગ આજની તારીખમાં, જે મેં પહેલા બી કહ્યું કે કન્વિક્શન, સેકન્ડ કેવું છે કે આજની વી શુડ હેવ ઝીરો ટોલરન્સ, એટલે બધી બહેનોએ એ જોવાનું કે એમને અમને કોઈ છોકરો આમ ટચ બી કરે તો ગો એન્ડ કમ્પ્લેન, કારણ કે કમ્પ્લેન આપણી પાસે લોસ છે, એ બી કહી દો બધા બહેનોને કે આપણી પાસે લોસ છે કે તમને કોઈ ટચ બી કરે છે, તમારે કોઈ સીટી બી મારે છે, તમને કંઈક ફાલતુ એસએમએસ બી મોકલે છે, તમારા પર પેલા સપનો કી રાની ગીત બી ગાય છે, એ બધા માટે બેન તમ લોકો માટે લોસ છે। તમારે ઝીરો ટોલરન્સ રાખવાનું છે, એ દીકરીઓને બી કહું છું, એ મમ્મીઓને બી કહું છું, એ દાદીઓને બી કહું છું, એ માતાઓને બી કહું છું, બધાને કહું છું, અને ભાઈઓને બી કહું છું, હસબન્ડને બી કહું છું, અંકલોને બી કહું છું કે તમારે ઝીરો ટોલરન્સ રાખવાનું। છોકરો આડે તો પહેલા તો શું આવે, ચાલ ને ભાઈ છોડ ને કોણ મગજમારી કરે, પણ હવે એવું ના કરો, તમે લોસ છે, અને પોલીસ વાળો અગર તમારી કમ્પ્લેન નથી લેતો તો એની સામે બી 2 વર્ષની બેલેબલ એની સજા છે। એટલે તમારે જઈ અને ઝીરો ટોલરન્સ રાખજો, અગર તમે ઝીરો ટોલરન્સ રાખશો તો એકદમ આનાથી મને લાગે છે પેલો જુવાર આવશે અને એનાથી પોલીસ એને લોસ છે, એટલે યુ આર પ્રોટેક્ટેડ અને ધેટ ઇઝ હાઉ યુ કેન ડુ ઇટ, ધીસ ઇઝ વોટ માય ટેક ઇઝ। જી છેલ્લો પ્રશ્ન કિરીટભાઈ, આપ શું કહેશો, કઈ રીતે આખરે લોકોનું દ્રષ્ટિકોણ બદલી શકે, કારણ કે ઓફિસોમાં કે કોઈ પણ જગ્યાએ તમામ તંત્રોની જે વાત કરી મીનાબેને, બહુ સાચી વાત છે અને હું એમને સંપૂર્ણ હૃદયથી ટેકો આપું છું કે બિલકુલ સાચા છે। બહેનોમાં પણ જાગૃતિ લાવવી ખૂબ અગત્યની વસ્તુ છે, બહેનોએ સમાજમાં બહાર આવવું પડશે, એકલા કોઈના ટેકાથી કે બહાર નહીં આવી શકાય, અને સરકાર દ્વારા ઘણા બધા એવા કાયદાઓ ઘડાયા છે, કદાચ પરિવર્તન લાવવું હોય તો લાવી પણ શકાશે, પણ આપણે જાગૃત બનવું પડશે કે વોટ વી હેવ ટુ ડુ ફોર અસ, આપણા પોતા માટે શું કરવું પડશે, અને એ જાગૃતતા જો બહેનોમાં આવશે તો કોઈ પણ ભાઈની કે કોઈ પણ એવા મજરૂઓની તાકાત નથી કે તમારી તરફ એવી દ્રષ્ટિ દોડાવી શકે। મારે લાસ્ટ પોઈન્ટ કહેવો તો ખાસ આ પોઈન્ટ પર જ, કે હવે અત્યારે તમે આજે પેપરમાં વાંચ્યું બી હશે કે અમે ફ્રેન્ડ્સ ઓફ સીઆઈડી ની એક સ્કીમ ચાલુ કરી છે, જેમાં એમાં થાય કે કોઈ બિચારી બેન બોલી ના શકે તો ફ્રેન્ડ્સ ઓફ સીઆઈડી જેને કહી શકે છે અને એની એની બધી ઓળખાણ ગુપ્ત રખાશે, અને કયું બોલવાનું એ બી કહી દઉં, તમને કોઈ સીટી મારી